તે ખૂબ જરૂરી બન્યું છે સહેદ આપાખત્રી ન્યૂઝ એરિંગ ગુજરાતી છોટાઉદેપુર તો હાલમાં જેતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈએ ત્યાં ગ્લોબલ સમિટ ની પ્રી ઇવેન્ટ તરીકે યોજાવા જઈ રહી છે આપ સૌનો આ સમિટ નિમિત્તે સ્વાગત કરું છું પાંચ છ જાન્યુઆરી ગુજરાતના ઇતિહાસ માટે એક નવો અધ્યાય લઈને આ કોન્ફરન્સ એ સાયન્સ સિટી ખાતે શરૂ થવા જઈ રહી છે પાંચમી તારીખે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના એજ્યુકેશન સ્કિલ અને સાહસિકતા મંત્રી સિનિયર કેબિનેટ મંત્રી ભારત સરકારના આદરણી ધર્મેન્દ્ર પ્રધાનજી દેશના રાજ્યમંત્રી સુભાષ સરકાર રાજકુમાર રંજનસિંહ એજ્યુકેશન અને વિદેશ રાજ્યમંત્રી શ્રી મારા સાથી મંત્રી શ્રીઓ પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર કીર્તિસિંહ વાઘેલા અન્ય રાજ્યના ની ઉપસ્થિતિમાં માનની ધર્મેન્દ્ર પ્રધાનજી અને માની મુખ્યમંત્રીશ્રી એ આ બે દિવસનો કોન્ફરન્સ એ ખુલ્લી મૂકશે સવારે દસ કલાકે અનેક લોકોએ એમાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે મને આનંદ છે કે ઓસ્ટ્રેલિયા કેનેડા ફ્રાન્સ નોર્વે અને યુકે એ પાર્ટનર કન્ટ્રી તરીકે આ કોન્ફરન્સમાં જોડાણા છે કેન્દ્ર સરકાર એજ્યુકેશન મિનિસ્ટ્રીનો પણ સહયોગ આ કોન્ફરન્સમાં સાથે અમને સાંપડ્યો છે પાર્ટનર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ

એસોસિએટ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી પણ પાર્ટર ઓર્ગેનાઇઝેશનમાં આ કોન્ફરન્સમાં જોડાના છે એકસો ને વીસ જેટલા પેનલ સ્પીકર પણ આ કોન્ફરન્સમાં પોતાના અનુભવનો લાભ આપવાને છે જેમાં ચાલીસ જેટલા ઇન્ટરનેશનલ અને લગભગ એંશી જેટલા આપણા ભારત અને ગુજરાતના સ્પીકર્સ એ પોતાની વાત કરવાના છે એકવીસ સેશન આ સમગ્ર બે દિવસના કોન્ફરન્સમાં રહેશે ફ્રાન્સ કેનેડા યુકે નોર્વેના સ્પીકર અને નેપાલ અને જર્મની પણ સ્પીકર એ ખાસ ઉપસ્થિત રહેવાના છે નેશનલ એજ્યુકેશન પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ દેશ માટે રૂપ કહી શકાય એવી રોડમેપ ન્યૂ એજ્યુકેશન પોલિસી માટે આવનારા દિવસોનું ભારત ઇન્ટરનેશનલ કક્ષાના વિદ્યાર્થીઓ એ અહીંથી આપણને મળે એ પ્રકારની પોલિસી બનાવી છે ત્યારે રાજ્યની અમારા શિક્ષણ વિભાગે માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને સૂચના અનુસાર એનઇપીનો રોડમેપ પ્રાઇમરી માધ્યમિક અને હાયર એજ્યુકેશનનો બનાવ્યો છે એ પણ આ સેમિનારમાં માની ધર્મેન્દ્ર પ્રધાનજીના હસ્તે આખો રોડમેપ એ ખુલ્લો મૂકવામાં આવશે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી વિદ્યાર્થીઓનું ઇનોવેશન એને પ્લેટફોર્મ આપવાનું એક નવી પોલિસી ભારતમાં આ પોલિસી સંદર્ભે આપણું રાજ્ય હંમેશા પ્રથમ રહ્યું છે ત્યારે આવનારા સમયની સાથે ચાલીને એક નવી પોલિસી પણ એ દિવસોમાં એ ખુલ્લી મૂકવાના છીએ રેન્કિંગની વાત અને ઇનોવેશનની વાત થતી હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જીટીયુ ઇનોવેશનમાં હમણાં જ ત્રણ દિવસ પહેલાં શિક્ષા વિભાગ દ્વારા સમગ્ર દેશના ક્રમાંક જાહેર થયા આમાં જીટીયુ સાતમા ક્રમે ગુજરાત યુનિવર્સિટી નવમાં ક્રમે એલડી એલડી એન્જિનિયરિંગ કોલેજ શ્રેણીમાં ત્રીજા ક્રમે ઇડીઆઈ નોન ટેકનિકલ ઇન્ડિયામાં પહેલાં ક્રમે અને પીડીયુ સ્ટાર્ટઅપમાં પાંચમા ક્રમે દસમાંથી પાંચ આપણી યુનિવર્સિટી અને કોલેજ એ પણ એક આપણા માટે ગૌરવની બાબત છે અલગ અલગ પ્રકારના સબ્જેક્ટો પણ આ કોન્ફરન્સ દરમિયાન ચર્ચાવાના છે ઓનલાઈન એજ્યુકેશન અને દિવ્યાંગો માટેનું પણ ગ્લોબલ રેન્કિંગ મલ્ટી ડિસિપ્લનરી હોલિસ્ટિક એજ્યુકેશન એકવીટેબલ એજ્યુકેશન ગ્લોબલ રેન્કિંગ અનેક પ્રકારના સ્કિલ એમની પણ અલગ અલગ પ્રકારના સેમિનારો અહીંયા યોજાવાના છે બે દિવસ દરમિયાન